अगर जामनगरની જો વાત કરવામાં આવે તો પ્રાથમિક સુવિધાઓ નહીં મળવાને લઈને આક્ષેપો થઈ રહ્યા છે. જિલ્લામાં નગરસિમ વિસ્તાર અને વોર્ડ નંબર 12 માં પ્રાથમિક સુવિધાઓ નથી મળી રહી. આવી ફરિયાદો વારંવાર ઉઠી રહી છે ત્યારે કોર્પોરેટર દ્વારા મહાનગરપાલિકાના અધિકારીઓને અને સ્થાનિક નાગરિકોને સાથે રાખી અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. આમ છતાં પણ કોઈ ઉકેલ નહીં આવતા મહાનગરપાલિકાની લાઇટ શાખાને તાળાબંધી કરવામાં આવી હતી. તેમજ વિસ્તારના કોર્પોરેટર દ્વારા ડેપ્યુટી કમિશનરને પણ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. જામનગર શહેર નગરસિંહ વિસ્તારમાં જ્યારથી વરસાદ પડ્યું ત્યારથી સંપૂર્ણપણે લાઇટો બંધ છે. છેલ્લા 10 દિવસથી આ તંત્રને જગાડવા માટે અનેકવાર લેખિત મૌખિક અમે રજૂઆતો કરેલ, તેમ છતાં આ તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવતી. લાઇટ શાખાનો કે ઉપરી કોઈ અધિકારી કોઈ ડોકાવા પણ નથી આવતા. તેના માટે આજે તંત્રને જગાડવા માટે કમિશનર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે. ને આજે જામનગર મહાનગરપાલિકા લાઇટ શાખાના અંદર અમે આજે તાળાબંધી કરી છે કે આ લાઇટ શાખાની કામગીરી કોઈ કામની ના હોય માટે ખરેખર એને તાળા મારી દેવા પડે. નગરસિંહ વિસ્તારમાં WSL નામની કંપનીને જે કામ આપવામાં આવ્યું છે એના પાસે વાહનો નથી, એના પાસે કોઈ સાધનો નથી, એના પાસે પૂરતી મેન્ટેનન્સની લાઇટો પણ નથી ને ગાડીઓ પણ નથી. તંત્ર દ્વારા એને ના નોટિસ આપવામાં આવે છે કે ના એના પાસે કોઈ કામગીરી કરવામાં આવે છે. માટે શું સમજવાનું, શું સત્તાધીશોનો કે આ તંત્રનું એના સાથે કોઈ સાઠગાંઠ છે, સેટિંગ છે? નગરસિંહ આખા વિસ્તારની આવી દુર્દશા છે કે લોકો હિજરત કરી જાય એવી પરિસ્થિતિ છે.